नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय गुजराती द्वितीय सत्र में स्वाध्याय पोथी भणीशुं, पाठ 16 मातृ हृदय। આપણે જે ચોપડીમાંથી ભાગ 1 ભણી ચૂક્યા છીએ, આજે આપણે ભાગ 2 ભણીશું સ્વાધ્યાય પોથીમાં। આપણે પાઠ્યપુસ્તકમાંથી જે હોમવર્ક આપ્યું હતું દરેક વિદ્યાર્થી મિત્રો લખ્યું છે પોતાની નોટબુકમાં। પાઠ 16નો શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, અભ્યાસ, સ્વાધ્યાય દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટબુકમાં લખેલ હશે। આજે આપણે અહીં સ્વાધ્યાય પોથી ભણીશું અને દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય પોથી પણ પૂરવાની રહેશે। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો। 1 નંબર, અપંગ તનના પણ મનના નહીં, એટલે અહીંયા ઓપ્શન છે, શરીર અપંગ છે એટલે મન નબળું, બી મનની મક્કમતા બહુ મોટી વાત, સી અપંગ માણસથી કશું ન થઈ શકે, ડી અપંગ જીવતા મોઆ છે। તેનો સાચો જવાબ આવશે બી, મનને મક્કમતા બહુ મોટી વાત। 2 નંબર, બાઈ કરગાંઠિયા વીણવા નીકળી હતી કારણ કે એ સાંજે રાંધવા માટે જરૂરી હતા, બી જંગલમાં તે સાવ સહજ હતી, 3 દવામાં ઉપયોગમાં લેવાના હતા, ડી અગ્નિ પેટાવવો હતો। તો એનો જવાબ આવશે એ, સાંજે રાંધવા માટે જરૂરી હતા। 3 બાળકની નજર સામેની ભેખડના પથ્થર પર પડી ત્યાં, અહીં ઓપ્શન છે, એ નીચે ઊંડી ખાઈ દેખાતી હતી, બી સિંહણીની બોર્ડ દેખાતી હતી, સી બોર્ડની બહાર શિશુનું નાનું બચ્ચું દેખાતું હતું, ડી ગલુડિયું દેખાતું હતું। તો સાચો જવાબ આવશે ડી, ગલુડિયું દેખાતું હતું। 4 નંબર, માલધારી સ્ત્રીના બાળકે કોને પોતાનો દોસ્ત બનાવ્યો, એ દીપડાના બચ્ચાને, બી સિંહબાળને, સી રીંછબાળને, ડી હરણબાળને। તો જવાબ આવશે બી, સિંહબાળને। 5 નંબર, બાળકને મન અદ્ભુત રમકડું કયું હતું, એ ઘૂઘરો, બી સાયકલ, સી છુક છુક ગાડી, ડી સિંહબાળ। તો સાચો જવાબ છે ડી, સિંહબાળ। 6 નંબર, માનવ બાળની ગંધ કોને આવી, એ સિંહણને, બી વાઘને, સી દીપડાને, ડી ચિત્તાને। જવાબ આવશે એ, સિંહણને। 7, માતૃ હૃદય પાઠમાં વધારે તો, એ બીક લાગે તેવી વાત છે, બી ગભરાઈ જવાય તેવી વાત છે, સી માતાના પોતાના બાળક પ્રત્યેના પ્રેમની વાત છે, ડી પશુ પ્રેમની વાત છે। સાચો જવાબ આવશે સી, માતાના પોતાના બાળક પ્રત્યેના પ્રેમની વાત છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। 1 નંબરનો પ્રશ્ન છે, ગિરનાર કોની જેમ બેઠો છે, એનો જવાબ છે, ગિરનાર કોઈ અવધૂત વૈરાગી બાવાની જેમ બેઠો છે। પ્રશ્ન 2, પ્રાગટ ફૂટે એટલે માલધારીઓ શું કરતા, જવાબ, પ્રાગટ ફૂટે એટલે માલધારીઓ ભેંસો અને બીજા ઢોરોને લઈ ચરાવવા ઉપડી જતા। 3 નંબરનો પ્રશ્ન, માલધારી કોમને કોની સાથે આ જીવન ઝઝૂમવું પડે છે, જવાબ છે, માલધારી કોમને સિંહના ઘૂઘવાટા અને દીપડાની લુચ્ચાઈ સાથે
આ જીવન ઝઝૂમવું પડે છે. ચાર નંબરનો પ્રશ્ન છે, સિંહણના બચ્ચાને જોઈને બાળકે શું કર્યું? જવાબ, બંનેને ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ અને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. પ્રશ્ન નંબર 5, કુદરતની બલિહારી શી હતી? જવાબ, કુદરતની બલિહારી આ હતી માલધારી સ્ત્રી અને સિંહણની વચ્ચે બે ભૂલકા હતા, એક પશુ દેહધારી અને બીજું માનવ દેહધારી. પ્રશ્ન 6, બંને માતાઓ પોતપોતાના શિશુને લઈને ક્યાં ગઈ? જવાબ, સિંહણ પોતાના શિશુને લઈને પોતાને બોડમાં ગઈ અને માલધારી સ્ત્રી પોતાના બાળકને લઈને પોતાના નેસડામાં ગઈ. પ્રશ્ન નંબર 7, માનવ અને પશુના ભિન્ન ખોળિયામાં કઈ બાબતે ભેદ નથી હોતા? જવાબ, માનવ અને પશુના ભિન્ન ખોળિયામાં મમતા અને પ્રેમ બાબતે કશો ભેદ નથી હોતો. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, ઊં અવાજ કોણ કરતું હતું, શા માટે? જવાબ, ઊં અવાજ સિંહબાળ કરતું હતું, તે નવજાત હતું, દેખાવમાં માંસના લોચા જેવું હતું, તે એના નાના પગ વડે ભેખડ પરથી ઉતરવા પ્રયત્ન કરતું હતું પણ ઉતરી શકતું ન હતું, તેથી અવાજ કરતું હતું. પ્રશ્ન 2, માલધારી સ્ત્રી શા માટે મનોમન પસ્તાવો કરવા લાગી? જવાબ, માલધારી સ્ત્રી કરગાંઠિયા વીણતી આગળ નીકળી ગઈ, એનું બાળક પાછળ રહી ગયું, એની તેને ખબર ન રહી, એણે ડણક સાંભળી ત્યારે ખબર પડી કે એનું બાળક ત્યાં નથી, પોતાના હૃદયના ટુકડાને આમ રેડો મૂકવા બદલ તે મનોમન પસ્તાવો કરવા લાગી. પ્રશ્ન નંબર 3, માલધારી સ્ત્રીનો જીવ અડધો કેમ થઈ ગયો? જવાબ, માલધારી સ્ત્રીનું બાળક તેની પાછળ પાછળ આવતું હતું, કરગાંઠિયા વીણતા તે બાળકને ભૂલી ગઈ, જ્યારે તેણે સિંહની ડણક ગર્જન સાંભળી ત્યારે તેને બાળક યાદ આવ્યું, બાળકને ન જોતા માલધારી સ્ત્રીનો જીવ અડધો થઈ ગયો. પ્રશ્ન 4, માતાને કયું દ્રશ્ય જોઈને ધરતી ગોળ ગોળ ફરતી લાગી? જવાબ, એક બાજુ માલધારી શિશુ સિંહ બાળ રમાડી રહ્યું હતું અને બીજી બાજુ સિંહણ એના બચ્ચાને જોઈ એની નજીક આવી રહી હતી. માલધારી શિશુની માતાએ આ ભયાનક દ્રશ્ય જોયું અને તેને ધરતી ગોળ ગોળ ફરતી લાગી. પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર વિસ્તારથી લખો. એક પ્રશ્ન, માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા, આ પંક્તિ સમજાવો. જવાબ છે, બાળકના બગલમાં સિંહબાળ હતું, એક બાજુ બાળકની માતા હતી, બીજી બાજુ સિંહણ હતી, પરિસ્થિતિ તંગ હતી, સદભાગ્યે માતાના સમજાવવાથી બાળકે સિંહબાળને મૂકી દીધું, તે પોતાની માતા પાસે દોડી ગયું, બંને માતાઓની આંખો મળી, બંનેના માતૃ હૃદયોએ કંઈક વાત કરી લીધી, બંનેના હૃદયમાં શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ ન હતો, ખરેખર માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. પ્રશ્ન 2, માલધારી પરિવારનું વર્ણન
તમારા શબ્દોમાં લખો. જવાબ: ગીરના જંગલમાં સાતેક ઝૂંપડાનો એક નિશળો હતો. નામ એનું કરમના દાધિયા. એમાં આયર અને કાઠી કોમના માલધારીઓ રહે. બધા એક જ કુટુંબમાં હોય એવો શંભ હતો. સવાર થાય એટલે માલધારીઓ એમના ઢોર લઈને ચરાવા જંગલમાં નીકળી પડે. સ્ત્રીઓ નિશળામાં 500 ભેંસોના મેળવેલા દૂધના દહી વલોવે. સાંજ પડે એ સ્ત્રીઓ બળતણ વીણવા જંગલમાં જાય. માલધારીઓ સાંજ પડતા ઢોરો લઈને નિશળામાં પાછા ફરે. પ્રશ્ન 3. સિંહણે હુમલો કેમ ન કર્યો? જવાબ: એક બાજુ માલધારી સ્ત્રી અને બીજી બાજુ સિંહણ, બંને માતાઓ હતી અને એમની વચ્ચે તેમના શિશુઓ હતા. ઘડીભર બંને માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રીને પોતાના બાળકને લઈને પોતાના નેસમાં જવું હતું. સિંહણને પોતાના શિશુને લઈને બોડમાં જવું હતું. શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં તેમની વચ્ચે કશો જ ભેદ ન હતો, તેથી સિંહણે હુમલો ન કર્યો. પ્રશ્ન 5. નીચેના વિધાનોના કારણો આપો. પહેલું કારણ છે, સિંહબાળ ભેખડ ઉપર વિચિત્ર અવાજ કરતું હતું કારણ કે તેના નાના પગે ભેખડ ઉતરવા પ્રયત્ન કરતું હતું, પણ એનાથી ઉતરાતું ન હતું. બીજું કારણ છે, માલધારી સ્ત્રી ચોંકી ઉઠી કારણ કે કરગાંઠિયા વીણતા વીણતા એણે ડણક સાંભળી હતી. 3 નંબરનું કારણ, સિંહણે ત્રાડ નાખી કારણ કે તેણે જોયું કે એક માનવ બાળ તેના બચ્ચાને ઉઠાવીને લઈ જતું હતું. 4 નંબરનું કારણ છે, માલધારી બાળકે સિંહબાળને છોડી દીધું કારણ કે તેની માં તેને તેમ કરવા કહી રહી હતી. પ્રશ્ન 6. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે અહીં 500 બેહુના ખાલી જગ્યા દૂધના દહી વલોવા એક નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય તો મેળવેલ અને ભેળવેલ? તો જવાબ આવશે મેળવેલ. બીજા નંબરની ખાલી જગ્યા, ઘડી બે ઘડી બંને માતાઓએ ખાલી જગ્યા મિલાવી આંખ દ્રષ્ટિ. સાચો જવાબ છે આંખ. 3 નંબરની ખાલી જગ્યા, તેમના ખાલી જગ્યા જુદા જુદા હતા, મન કે ખોળિયા? તો જવાબ આવશે ખોળિયા. 4. સિંહણ ખાલી જગ્યા નજીક આવી ગઈ હતી, સાવ જ કે સાવજ? તો સાવ જ. પ્રશ્ન 7. નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો. જંગલ, વન, અરણ્ય. 2 નંબર, ડર, ભય, બીક. 3 નંબર, શિશુ, બાળક, બચ્ચું. 4 નંબર, ગોદ, તો ખોડો, ઉછંગ. 5 નંબર, ધરતી, ધરા, પૃથ્વી. 6 નંબર, ઓષાણ, યાદ, સ્મૃતિ. પ્રશ્ન 8 છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. મુશ્કેલ, સરળ, સૂકા, લીલા, નજીક, દૂર, જુદા, ભેગા. પ્રશ્ન 9. નીચેના શબ્દોની જોડણી સુધારો. જોડણીમાં રસ્વ દીર્ઘ, રસ્વ દીર્ઘ જે ભૂલ હોય મિત્રો એ આપણે સુધારવાની છે. પશ્ચિમ, તો પશ્ચિમ. આ જીવન, આ જીવન. પથ્થર, તો પથ્થર. શિશુ, શિશુ. અદ્ભુત, અદ્ભુત. અસ્તિત્વ, તો અસ્તિત્વ.
પ્રશ્ન 10, નીચેના શબ્દો સમૂહ માટે એક એક શબ્દ લખો. એક નંબર, જિંદગીના અંત સુધી, તો આજીવન. બે નંબર, માલધારીઓએ જંગલમાં બાંધેલા ઝૂંપડાઓનું ગામ નેશ કે નેસડો. ત્રણ, સિંહની ગર્જના ડણક. ચાર, કાંટાવાળા વૃક્ષો અને વેલાઓની ગીચ જાડી કાંટ. પાંચ નંબર, જવાબદારી કે રક્ષણ વિના એકલું અટલું મૂકવું રેઢું. પ્રશ્ન નંબર 11, નીચેના રૂઢિ પ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એક નંબર, કાળના મુખમાં રહેવું, એનો અર્થ છે સતત મૃત્યુના ડર કે ભય વચ્ચે રહેવું. વાક્ય છે, માલધારીઓ હંમેશા કાળના મુખમાં રહે છે. બે નંબર, રસ પડવો, મજા પડવી, એનો બીજો અર્થ થાય છે આનંદ થવો. વાક્ય, માનવ બાળને, શિશુ બાળને જોવામાં રસ પડ્યો. ત્રણ, આંખમાં આંખ પરોવી, એનો અર્થ છે ખૂબ ધ્યાનથી એકી ટસે જોવું. વાક્ય, બંને માતાઓ આંખમાં આંખ પરોવી જોઈ રહી. ચાર નંબર, જીવ અડધો થઈ જવો, અર્થ છે ચિંતાથી વિહ્વળ થઈ જવું. વાક્ય, માલધારી સ્ત્રીનું બાળક દૂર રહી ગયું હતું તેથી તેનો જીવ અડધો થઈ ગયો. પાંચ નંબર, હૃદયનો ટુકડો, અર્થ છે ખૂબ વહાલું હોવું, વહાલો. વાક્ય, માતાને પોતાના બાળકો હૃદયનો ટુકડો હોય છે. છ નંબર, આંખે ચક્કર આવવા, અર્થ ભાન ગુમાવવું, બીજો અર્થ છે અંધારા આવવા. વાક્ય, બાળકના હાથમાં સિંહબાળ જોઈને તેની માતાને આંખે ચક્કર આવ્યા. સાત, જીવ તાળવે ચોટી જવો, અર્થ છે એનો જાણે હમણાં જીવ નીકળી જશે એવું લાગવું. વાક્ય છે, સિંહના બચ્ચા સાથે પોતાના બાળકને જોતા જ માતાનો જીવ તાળવે ચોટી ગયો. આઠ નંબર, આંખો મિલાવવી, અર્થ છે એક નજરે જોવું, એનો બીજો અર્થ છે કસાક વિશે ભાવથી જોવું. વાક્ય, બંને માતાઓ આંખ મિલાવીને જોઈ રહી હતી. પ્રશ્ન 12, નીચેના વાક્યોમાંથી પ્રશ્ન વાક્ય, વિધાન વાક્ય અને ઉદ્ગાર વાક્ય ઓળખો. એક નંબર, કાળના મુખમાં રહેવાનું છતાં જરાય ડર ન મળે. અહીં પાછળ કયું ચિહ્ન છે? ઉદ્ગાર ચિહ્ન. તો અહીંયા એક નંબરના જવાબમાં લખવાનું છે ઉદ્ગાર વાક્ય. બે નંબર, બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે? અહીં પ્રશ્ન વાક્ય છે, પાછળ પ્રશ્ન ચિહ્ન દેખાય છે ને, તો લખવાનું છે બે નંબરના જવાબમાં પ્રશ્ન વાક્ય. ત્રણ, તેને આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. અહીંયા પૂર્ણ વિરામ છે લાસ્ટમાં, એટલે વિધાન વાક્ય છે. તો ત્રણ નંબરના જવાબમાં લખો વિધાન વાક્ય. પ્રશ્ન 13, નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો. એક નંબર, બાળક અદ્ભુત રમકડું કેમ કરી છોડે? તો વિશેષણ છે અદ્ભુત અને વિશેષ્ય છે રમકડું. બે નંબર, તેને આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. વિશેષણ છે અજબ અને વિશેષ્ય છે પરિવર્તન. પ્રશ્ન 14, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સરખા, શબ્દ, શુકુ, સદી. તો આપણે એને શબ્દકોશમાં ગોઠવીશું. શબ્દ, સદી, સરખા, શુકુ. હવે નીચે પ્રવૃત્તિ છે, સર્જનાત્મક પ્રવૃત્તિ છે. પ્રશ્ન 1, માગ્યા પ્રમાણે કરો.
માં સાથે સંકળાયેલા શબ્દોની યાદી તૈયાર કરો, દાખલા તરીકે સ્નેહ, એવા આપણે બીજા શબ્દ લેવાના છે. વહાલ, મમતા, મમત્વ, હેત, પ્રેમ, લાડ, માતૃત્વ વગેરે. તમારા શિક્ષકને મદદથી માં નો મહિમા દર્શાવતી કહેવતો, પંક્તિઓ જાણો અને લખો. તો કહેવતો છે, માં તે માં બીજા બધા વગડાના વા, બાપ મરજો પણ માં ના મરજો વગેરે વગેરે. પંક્તિ છે અહીંયા, કોઈ કાવ્ય પંક્તિની પંક્તિ લેવાની છે જે માં વિશે. કોઈ ના મારશો ના મા બાપને, બીજી કાવ્ય પંક્તિ છે. મીઠા વિના મોડો કંસાર, માં વિના સુનો સંસાર. અહીંયા મીઠા વિના મોડો કંસાર છે, અને બીજું પણ એક કાવ્ય પંક્તિમાં છે, ગોળ વિના મોડો કંસાર અને માં વિના સુનો સંસાર. ત્રીજી કાવ્ય પંક્તિ છે, પછી કોણ પોતા તણો દૂધ પાતું, મહા હેતવાળી દયાળી જ માતું. તમે બીજી કોઈ પણ કાવ્ય પંક્તિ તમારી ત્યાં લખી શકો છો મિત્રો. તમારી માં તમને કેમ ગમે છે, 6-7 વાક્યો લખો. આપણને આપણી માતા કેમ ગમે છે એના વિશે વાક્ય આપણે લખવાના છે. મારી માં મને ગમે છે કારણ કે એની તોલે કોઈ આવી શકે નહીં. માં તે માં બીજા બધા વગડાના વા, હું ફરિયાદ કરું પણ એ તો ક્યારેય ફરિયાદ કરતી નથી. માં ઘરમાં સૌને પ્રેમ આપે છે, પ્રેમ આપવો એ જ એનો મંત્ર છે. મેં ભગવાનને જોયા નથી પણ મારી માં ભગવાનનું રૂપ છે. બીજા તમે તમારી જાતે વાક્ય બનાવીને લખી શકો છો મિત્રો. પ્રશ્ન 2 છે કે તમારા વિસ્તારમાં કયા કયા પક્ષીઓ પ્રાણીઓ જોવા મળે છે, તમને કયું પક્ષી કે પ્રાણી ગમે છે, આ પક્ષીઓ પ્રાણીઓ પોતાના બચ્ચાને કેવી રીતે સાચવે છે, આ પક્ષીઓ પ્રાણીઓની સાર સંભાળ માટે તમે શું કરશો, એના વિશે લખવાનું છે. તો એ જવાબ છે આપણો, મારા વિસ્તારમાં ક્યારે ગાયો, કૂતરા, બિલાડી જેવા પ્રાણીઓ અને કબૂતર, કાગડા, ચકલી, મોર જેવા પક્ષીઓ જોવા મળે છે. મને પ્રાણીઓમાં ગાય તેમજ પક્ષીઓમાં મોર ગમે છે. ગાય તેના બચ્ચા વાછરડાને જીભથી ચાટે છે અને સાફ કરે છે અને લાડ કરે છે. વાછરડાની નજીક કોઈ જાય તો ગાય શિંગડાથી તેનું રક્ષણ કરે છે. મોર કે ઢીલની પાછળ પાછળ એના બચ્ચા દોડતા હોય છે, બચ્ચાને તે ચણતા શીખવે છે. ગાય કે મોરને કંઈ થાય તો પશુ પંખીઓના રક્ષણ કરનારા ડિપાર્ટમેન્ટનો હું સંપર્ક કરું છું. તાત્કાલિક અમે એને માટે પાણી કે ઘરગથ્થુ ઉપચાર કરીએ છીએ. પ્રશ્ન 3 છે, નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી ફરીથી લખો. અહીં વાક્ય આપેલું છે, એમાં વિરામ ચિહ્ન, અવતરણ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, લઘુ ચિહ્ન જે આપણે મૂકવા લાયક છે યોગ્ય જગ્યાએ તે મૂકવાના છે. તો આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી, અહીં આપણે પૂર્ણ વિરામ મૂક્યો છે. બંને વચ્ચે બે ભૂલકા, અહીં લઘુ ચિહ્ન છે. એક પશુદેહધારી, અહીં અલ્પ વિરામ મૂક્યું છે. એક માનવ દેહધારી, અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે. તો અહીં આપણો સ્વાધ્યાય પોથીનો ભાગ 2 પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય પોથીમાં બધા જવાબ લખવાના રહેશે. આવજો.